સાબરકાંઠા જિલ્લાની મુખ્ય સિવિલમાં ચાંદીપુરાના કેસમાં વધારો થયો છે. આજ સુધીમાં કુલ 10-12 દર્દીના મોત થયા છે તો 4 સારવાર હેઠળ છે. સાબરકાંઠા જિલ્લામાં દરરોજ ચાંદીપુરાના શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે, જેમાં આજ સુધીમાં 10-12 દર્દીના મોત થયા છે. તો અહીંની હિંમતનગર સિવિલમાં રાજસ્થાન, અરવલ્લી, ખેડા સહિત જિલ્લાના શંકાસ્પદ ચાંદીપુરાના કુલ 31 દર્દીઓ નોંધાયા છે, જેમાં 30 દર્દીઓના રિપોર્ટ મોકલવામાં આવ્યા છે, જેમાં 8-12 દર્દીઓના ચાંદીપુરા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં ચાંદીપુરા વાયરસથી 2 દર્દીઓના મોત પણ થયા છે. હાલમાં હિંમતનગર સિવિલમાં કુલ 4-12 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાં એકની તબિયત નાજુક થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે. જિલ્લામાં હજુ પણ કેસ વધવાની આશંકા છે, ત્યારે સિવિલમાં વોર્ડ અને બેડની વ્યવસ્થા પણ વધારવામાં આવી છે, જેને લઈને આરોગ્ય વિભાગ સહિત સિવિલનું તંત્ર પણ કામે લાગ્યું છે. અત્રેની જીએમએરએસ જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે કરંટ સિચ્યુએશનની અંદર ટોટલ 4 દર્દી સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસના આપણી હોસ્પિટલ ખાતે દાખલ છે, જેમાંથી 2 દર્દી વોર્ડમાં દાખલ છે અને બાકીના 2 દર્દી છે એ પીઆઈસીયુ વોર્ડમાં દાખલ છે. અત્યાર સુધીમાં ટોટલ આપણે 30 સેમ્પલ જે સસ્પેક્ટેડ છે એના ટેસ્ટિંગ માટે મોકલેલા છે, જેમાંથી 27 સેમ્પલના રિઝલ્ટ આપણી પાસે આવી ગયા છે, જેમાંથી 19 સેમ્પલ નેગેટિવ છે, 8 સેમ્પલ અત્યાર સુધી પોઝિટિવ આવ્યા છે અને 3 સેમ્પલ છે જેના રિપોર્ટની આપણે રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધીમાં આપણી હોસ્પિટલ ખાતે ટોટલ 10 દર્દીના મરણ થયેલ છે, જેમાંથી 2 દર્દી છે એના કન્ફર્મ પોઝિટિવ ચાંદીપુરા વાયરસનું રિઝલ્ટ આવેલ છે. સાબરકાંઠા જિલ્લાની જીમસ મેડિકલ કોલેજ સંલગ્ન હિંમતગઢ હોસ્પિટલ ખાતે આપણે અહીંયા આપણા રાજસ્થાનથી પણ દર્દી આવે છે. આ ઉપરાંત હિંમતનગર જિલ્લા સિવાય જે હિંમતનગરની બોર્ડર અડીને અરવલ્લી જિલ્લો છે ત્યાંથી પણ દર્દી આવે છે, હિંમતનગર પ્રોપરના પણ દર્દી આવે છે અને એક દર્દી તો આપણે ખેડા જિલ્લામાંથી પણ આપણે સારવાર માટે આવ્યું હતું.